વડોદરાના મિત્તલ શાહ ઇન્ટરનેશનલ શેફ બન્યા. કહેવત છે કે પુરુષને સફળ બનાવવાની પાછળ સ્ત્રીનો હાથ હોય છે, પણ અહીંયા કહેવત કંઈક અલગ સાબિત થાય છે કે એક સફળ સ્ત્રી બનવામાં પુરુષનો હાથ છે, જેમનું નામ છે મારા દીપેન શાહ. વડોદરાના શેફ મિત્તલ શાહ છેલ્લા 15-20 વર્ષથી વડોદરામાં રહે છે. વડોદરામાં તેઓ હાઉસમેકર તરીકે ઘણા વર્ષોથી કામ અને ફરજ બજાવે છે. 22 વર્ષની ઉંમરે બાળકો અને પરિવારની ફરજ બજાવવાની સાથોસાથ પણ તેઓએ કિચન કુકિંગ તરફનું આકર્ષણ કાયમ રાખ્યું. કંઈક નવું, ઇનોવેટિવ અને હેલ્થી સ્ટાર્ટર બનાવીને તેમના પરિવારને ખુશ રાખતા હતા. છેલ્લા 8-9 વર્ષથી દરેક કુકિંગ કોમ્પિટિશનમાં ભાગ લેતા હતા. આમ કરતાં કરતાં તેઓ ધીમે ધીમે દરેક કુકિંગ કોમ્પિટિશનમાં મિત્તલ શાહ વિજયી બન્યા. આમ કરીને બધા જ કુકિંગ કોમ્પિટિશનમાં જજ પર તરીકે તેઓ પણ જતા થયા હતા. તેમની આજે જજ સુધીની સફર છે તેમના પતિ દીપેન શાહ, પુત્ર આયુષ અને પુત્રી દીતિનો પૂરો સહકાર અને સાથ તેઓને મળ્યો હતો. પણ જીવનમાં શેફ બનવું છે એવું વિચાર્યું હતું ને આજે એ સપનું પૂરું થઈ ગયું છે. 8-9 વર્ષના હતા ત્યારથી તેમની મમ્મીએ રસોઈ કરવાનું શીખવાડ્યું હતું અને એ જ રસોઈને તેમને પેશન બનાવી દીધું. તેઓની ઈચ્છા છે કે તેઓ પોતાની એક રેસ્ટોરન્ટ ખોલવાની, જે ટૂંકા ગાળામાં પૂરી કરશે. આપનું નામ અને આપ અત્યારે ઇન્ટરનેશનલ શેફ સુંદરની સફર આપ જણાવશો. મારું નામ શેફ મિત્તલ શાહ છે. હું ઇન્ટરનેશનલ શેફ સુધી પહોંચી એની હું સ્ટોરી આજે બતાવું છું. હું પહેલાં એક હાઉસવાઈફ હતી, બહુ નાની હતી ત્યારથી મને મારી મમ્મીએ કુકિંગ કરવાનું શીખવાડ્યું હતું અને એ પેશન મેં કન્ટિન્યુઝ રાખી અને આફ્ટર મેરેજ પણ એ પેશન મેં કન્ટિન્યુઝ રાખી. એમાં મને બધાએ સારો સપોર્ટ કર્યો છે. હું ઘણી બધી બરોડામાં પણ કુકિંગ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરતી હતી અને મેં દિલ્હીથી પણ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું છે, ગાંધીનગરથી પણ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું છે. આ રીતે દરેક જગ્યાએ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરતાં કરતાં હું ઇન્ટરનેશનલ કુકિંગ કોમ્પિટિશનમાં વિનર બની છું. અને આ બધું બનાવવા પાછળ મારા હસબન્ડ દીપેન શાહ અને મારા પુત્ર આયુષ અને પુત્રી ધ્રિતિનો બહુ મને સપોર્ટ મળ્યો છે. કદાચ એ લોકો ના હોત તો કદાચ હું અહીંયા સુધી ના પહોંચી શકી હોત. આપે પ્રથમ કઈ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો? સૌથી પહેલા હું એ બરોડાની કુકિંગ કોમ્પિટિશનમાં વિનર થઈ, ઓપન બરોડાની કુકિંગ કોમ્પિટિશનમાં. ત્યાર પછી હું ગાંધીનગરમાં વિનર થઈ અને ત્યાર પછી હું દિલ્હીમાં વિનર થઈ. આજે આપણે જે ટૂંક સમય પહેલા તમને જે ઇન્ટરનેશનલ શેફનો એવોર્ડ મળ્યો છે એ આપણને કયા એના ઉપર તમને નોમિનેટ કર્યા હતા? હું કલકત્તાથી કુકિંગ કોમ્પિટિશન હતી એમાં વિનર થઈ છું ને ત્યાં ગઈ હતી કલકત્તા કુકિંગ કોમ્પિટિશન માટે અને સારા એવા હેલ્ધી ફૂડ બનાવવા માટે મને વિનર થયો. આપની આજ સુધીની કઈ રેસીપી આપની ટોપ પર આટલે સુધી લઈ જવામાં તમને મદદ કરી? મારી સૌથી વધારે સ્ટાર્ટરની રેસીપીઝ હોય છે, જે હેલ્ધી સ્ટાર્ટર્સ બનાવું છું હું, એ મારી દરેક જગ્યાએ વિનિંગ રેસીપી હોય છે.